ગુજરાત સરકારે નેવાના પાણી મોભે ચડવાની સૌની યોજના લિંક બે નું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે બોટાદ ખાતે કરાયું. ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 16,000 કરોડના ખર્ચે નર્મદાના નીરને 400 કિલોમીટર દૂર પહોંચાડવાનો નિર્ધાર કરાયો હતો, જેના બીજા તબક્કામાં બોટાદ ખાતે સૌની યોજના લિંક બે ના લોકાર્પણ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્રભાઈ મોદીના હસ્તે માં નર્મદાના નીરની પૂજા કરી બોટાદના કૃષ્ણ તળાવ અને સુરેન્દ્રનગર ભાવનગર સુધી પહોંચાડવાની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી તેમના પ્રવચન દરમિયાન સૌરાષ્ટ્રમાં સૌની યોજનાના કારણે સોનાનો સૂરજ ઉગ્યો હોવાને લઈ દુષ્કાળ હવે દુષ્કાળ બનશે તેવી ટકોર કરી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું પ્રવચન શરૂ કરતા પ્રદેશ પ્રમુખ જીતુભાઈને યાદ કરી ભાવનગરના ગાંધીને યાદ કર્યા હતા. બાકી સૌની યોજના સાથે ટપક સિંચાઈ કરવા ખેડૂતોને હાકલ કરી હતી. તેની સાથોસાથ ભીમ એપનો ઉપયોગ કરવાની જાહેરાત કરી હતી અને ઉપયોગ કરનાર વેપારી અને લોકોને તેના ટ્રાન્ઝેક્શન ઉપર બેંક દ્વારા લોન મળશે તેવી જાહેરાત કરી હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે એક પ્રકારની તીર્થયાત્રા છે. કદાચ બોટાદની નવી જે પેઢી છે એને આ સાંભળીને આશ્ચર્ય થતું હશે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે બોટાદ તે તીર્થક્ષેત્ર કેવી છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અવતારમાં અમે જનસંઘ તરીકે કામ કરતા હતા. અને અમે દિવાળો પણ જીવડા ક્ષેત્રીએ જે વખતે નિશાન જીવડો અમે જીવડા ક્ષેત્રીએ તો અમને લાગે કે અમારી પાંચ ઉભા સાહેબને જીતી જવાય. એવા એક પ્રશ્નોમાં જનસંધિ પર રોડ નહોતી, જનસંઘના નેતા છે પણ એનું નામ કોઈ જાણતો નહોતું. એ જમાનામાં 1965માં બોટાદમાં સૌથી પહેલી જનસંઘની મ્યુનિસિપાલિટી બની. મેં જીતુભાઈને કહ્યું કે પાછા જોતા તમે ઘાટિયા બાટિયા બાંધી દેજો. અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય કેરળની અંદર જનસંઘના અધિવેશનના અધ્યક્ષ બન્યા હતા. એમના સમાચાર મળ્યા તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય પોતે સીધા પોતા મારા